નમસ્કાર, કેમ છો? આંસુના અજવાળા તરફ આપણે હવે ધીરે ધીરે ગતિ કરી રહ્યા છીએ. ગણેશ ચોથનો, અનંત ચૌદશનો માંડવો હમણાં જ છૂટ્યો છે. ગણપતિ બાપાએ હમણાં જ વિદાય લીધી છે અને આપણે અત્યારે ભાદરવાનો આકરો તડકો સહન કરી રહ્યા છીએ. શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, ઘેર ઘેર ખીર બને છે, પૂરી બને છે અને કાગવાસ નાખીએ છીએ. આપણે પૂર્વજોને યાદ કરીએ છીએ, એમના સંસ્કારોને યાદ કરીએ છીએ, તેમની કૃપા દ્રષ્ટિને યાદ કરીએ છીએ અને આશીર્વાદ લઈએ છીએ કે તેમની અમી દ્રષ્ટિ આપણા પરિવાર પર, આપણા વંશજો ઉપર હંમેશા પડતી રહે ને આપણી સમૃદ્ધિ, સુખ, સ્વાસ્થ્ય, ચેન વધતું રહે. આવા સરસ મજાના દિવસો અત્યારે આપણે માણી રહ્યા છીએ. શ્રાદ્ધ પક્ષ પૂરો થશે અને આપણે પહોંચી જઈશું માતાજીના ચરણોમાં. નવરાત્રિએ આપણે ઢોલ ધબૂકે એની રાહ અત્યારથી જ જોવા માંડ્યા છીએ. અંદર તો એટલો બધો ઉત્સાહ છે, એટલો બધો ઉમંગ છે કે આપણને એમ થાય છે કે ક્યારે નવરાત્રિ આવે ને ક્યારે આપણે આપણા પગને થિરકાવીએ, ક્યારે પેલી તાળી ચપટી અને ઠેસ વગાડીએ અને મનના અંદર જે તરંગો ઉઠે છે એને ગરબાના સૂરમાં વહેતા મૂકીએ. આવા સરસ મજાના દિવસો તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે હું નૈષદ આપ સૌનું ખૂબ 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 સ્વાગત કરું છું જલસોના આ શુક્રવારી તહેવારમાં, જેનું નામ છે જલસો લાઈવ જેમિંગ. જલસો લાઈવ જેમિંગ આપણે દર શુક્રવારે કરીએ છીએ અને અહીંયાથી કોઈક સરસ મજાનો કલાકાર પોતાના કંઠમાં, પોતાની હલકમાં ગુજરાતી ગીત સંગીતને પ્રસ્તુત કરતો રહે છે. આજે નવરાત્રિની એ અદ્ભુત રાત્રિઓ તરફ આપણે ધીમે ધીમે પગરણ માંડી રહ્યા છીએ ત્યારે અમે એ માંડવો બાંધવાની શરૂઆત કરી દીધી છે. એ મંડપ અમારે ત્યાં જાણે કે બંધાઈ ગયો છે અને ધીમે ધીમે અમે માહોલને પોતાની અંદર ઉતારવાની કોશિશ કરી રહ્યા છીએ. એ માહોલ બનાવવા આજે એક અદ્ભુત કલાકાર આપણી સાથે જોડાયા છે. નવરાત્રિના પણ ઘણા બધા શહેરોમાં જુદા જુદા ખેલ થતા હોય છે. અમદાવાદમાં કંઈક જુદી રીતે નવરાત્રિ ઉજવાય છે તો પછી વડોદરામાં કંઈક જુદી રીતે એનો માહોલ જામે છે. સુરત બાજુ ને મુંબઈ બાજુ કંઈક જુદી રીતે નવરાત્રિ થાય છે તો સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ તરફ કંઈક જુદી જ રીતે અને કચ્છમાં પણ કંઈક જુદી રીતે નવરાત્રિ ઉજવાતી હોય છે. લોકસંગીતમાં પણ નવરાત્રિએ પોતાની રીતે પોતાનું સ્થાન જમાવ્યું છે, અથવા તો એમ કહું કે માતાજીની આરાધના, સ્તુતિ, ગરબા, ગરબીએ લોકસંગીતમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે લોકસંગીતના એ મહાન પદોને, એ ગરબાઓને યાદ કરીને આપણે નવરાત્રિ તરફ પહેલું કદમ માંડવું છે અને મારી સાથે જોડાયા છે એક એવા અદ્ભુત કલાકાર કે જેઓ ખૂબ સજ્જ ગાયકી ધરાવે છે, બળકટ અનુભવ ધરાવે છે આ ક્ષેત્રનો અને પોતાની રીતે આ ક્ષેત્રનું એક એક ખૂબ શિરમોર ઉત્કૃષ્ટ સ્થાન હાંસિલ કર્યું છે. તેમની પ્રખ્યાતિ તો એટલી બધી છે કે અમારા પ્રોમો, એમની સાથે જ્યારે અમે ટીઝર, અમારું પ્રોમો રિલીઝ કર્યું તો લગભગ 15-20 હજાર વ્યૂઝ તો ખાલી એમના એ પ્રોમોના જ. એટલે હું સમજી શકું છું કે તમને અને એમને એમને માણવાનું કેટલું બધું મન છે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ ઉત્સાહથી મારી સાથે આવકારો જલસો લાઈવ જેમિંગમાં આજના કલાકાર અલ્પા પટેલ. કેન વી મેક સમ નોઇઝ ઇન ધ હોલ? અલ્પાબેન એ વર્ષોથી લોકસંગીત પ્રસ્તુત કરતા રહે છે. તેમના કંઠમાં લોકપદો, દુહાઓ, છંદ, ગરબા, લગ્ન ગીતો અને કેટલાય બધા એવા લોકસંગીતના અદ્ભુત ગીતો આપણે માણીએ છીએ, સાંભળીએ છીએ અને કેટલા બધા લોકો એમને અદ્ભુત રીતે પસંદ કરે છે. આ લોકપ્રિય કલાકાર, આટલા સજ્જ કલાકાર જ્યારે આપણી સાથે છે ત્યારે આજે નવરાત્રિ તરફ આપણે ધીમે ધીમે સરસ રીતે એક એક કામ કરતા કરતા, એક એક કદમ વધારે સરખી રીતે ઉઠાવતા ઉઠાવતા આપણે પહોંચી જઈશું નવરાત્રિ તરફ. અમે ખૂબ દિલથી સ્વાગત કરીએ છીએ અલ્પાબેન તમારું. ખૂબ 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 આભાર. ખૂબ આભાર. અલ્પાબેન સાથે તેમના સાથીદારો પણ આપણી સાથે છે આજે સ્ટુડિયોમાં અને બહુ જ સજ્જ કલાકારો છે એમની ટીમમાં. તબલા ઉપર છે ઉમેશભાઈ પરમાર, મંજીરા ઉપર ભીમરાજ દરબાર અને બેન્જો પર છે નરેશભાઈ ભોજવિયા.
આખે આખી ટીમનું ફરી એક વખત ખૂબ જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરો અને ચાલો શરૂ કરીએ આજનો લાઈવ જેમિંગ. હું નૈષ છું અને તમે જો મારી સાથે એટલે કે જલસો ઉપર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને આજના આ શુક્રવારી લાઈવ જેમિંગમાં આપણી સાથે છે અલ્પા પટેલ અને તેમના સાથીદારો. એક વખત જોરદાર તાળીઓ સાથે આખે આખા ટીમનું ખૂબ ખૂબ જોરદાર આપણે સ્વાગત કરીએ. મારે તમને અમારા 12 ગરબાઓ વિશે પણ વાત કરવાની છે અને અમે જે એક જોરદાર કોન્ટેસ્ટ લઈને આવ્યા છીએ એના વિશે પણ વાત કરવાની છે. એટલે તમે ક્યાંય ના જતા અમારી સાથે રહેજો. અત્યારે આપણે આગળ વધીએ. અલ્પાબેન શરૂઆત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન તમે અમારી સાથે જોડાયા. અમે આભારી છીએ. કેવી રીતે શરૂઆત કરવી છે? નવરાત્રિની વાત આવી છે, માની વાત આવી છે, આસો માસની વાત આવી છે, તો માથી શરૂઆત કરી દઈએ. કોઈ
ભાઈ એક વાર જોરદાર તાળીઓ સાથે ફરી આખે આખી ગેંગ નું આ ટીમ નું સ્વાગત કરો અલ્પા પટેલ અને આ સાથીદારો આપણી સાથે. અને શું માહોલ બનાવ્યો છે, હે, શું જાણે કે આખે આખો સમા ઉભો કર્યો છે અહીંયા. એમ લાગે કે આપણે આપણે કોઈક માતાજીના દરબારમાં બેઠા છીએ, કોઈક મંદિરના ચોકમાં બેઠા છે અને આ ડાયરો જામી રહ્યો છે. વાહ, અદ્ભુત. તમે વિચારો કે જેની શરૂઆત આવી છે એનો અંત કેવો હશે. અને આવી સરસ શરૂઆતે જ્યારે તમે અમને જોઈ રહ્યા છો, અમારી સાથે જોડાયા છો, ત્યારે મારે તમને એ પણ કહેવું છે કે જલસો, કે જે ગુજરાતી મ્યુઝિકની એપ્લિકેશન છે અને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરીને માણી શકો છો, તેણે નવરાત્રિના ઉપલક્ષને ધ્યાનમાં રાખીને આ એક સરસ મજાના 12 ગરબાઓ અમે તૈયાર કર્યા છે. નવા નવા ગરબા છે, જેમાં ઉત્તર ગુજરાતનો એક લય છે, સૌરાષ્ટ્ર કાઠિયાવાડની એક મહેક છે, અમદાવાદ અને વડોદરાનો તાલ છે. આવા સરસ મજાના 12 ગરબા અમે તૈયાર કરાવ્યા છે અને આ 12 ગરબા માત્ર ને માત્ર જલસો ઉપર છે, જેમાં અદ્ભુત કલાકારોએ પોતાનો કંઠ આપ્યો છે. તમે સાંભળજો. પણ મહત્વની વાત હવે હું જે કરવા જઈ રહ્યો છું એ બરાબર ધ્યાનથી સાંભળો. આ આ ગરબા ઉપર જો તમે એક મિનિટનો, ઓછામાં ઓછી એક મિનિટનો વિડીયો તૈયાર કરી શકતા હો તો તમે જીતી શકો છો 11,000 રૂપિયાનું કેશ પ્રાઇઝ. અને એટલે કે પ્રથમ પુરસ્કાર છે 11,000 રૂપિયા રોકડા અને બીજો પુરસ્કાર છે 5,000 રૂપિયા રોકડા. એટલે આ વાત ખાસ ધ્યાનથી સાંભળો. તમે અમારી ગરબા કોન્ટેસ્ટમાં ભાગ લો, જેમાં તમારે કરવાનું છે માત્ર એટલું જ કે જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એમાં તમે જશો એટલે ગરબા કોન્ટેસ્ટ નામનું એક આલ્બમ છે, એમાં 3 ગરબા છે. એમાંથી કોઈ પણ એક ગરબા ઉપર તમારો ઓછામાં ઓછો એક મિનિટનો વિડીયો તમારે તૈયાર કરીને અમને મોકલવાનો છે. ક્યાં મોકલવાનો છે? અમારા ફેસબુક ઉપર મોકલી શકો. તમે ફેસબુક ઉપર જલસો મ્યુઝિક કરીને જે અમારું પેજ અત્યારે તમે જોઈ રહ્યા છો એની પર મોકલી શકો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અથવા ટ્વિટર ઉપર જલસો મ્યુઝિક એપ નામનું અમારું હેન્ડલ છે, ત્યાં મોકલી શકો. અચ્છા, અમને સીધું ના મોકલી શકો તો અમને ટેગ કરો, જલસોને ટેગ કરી શકો અને હેશટેગ વાપરજો જલસોના ગરબા, JALSONA ગરબાનું સ્પેલિંગ તમને ખબર છે. તો આટલું તમે કરશો અને જો તમારો વિડીયો બહુ સરસ હશે, અમારી ટીમને ગમી ગયો, તો તમારી આખી આખી ટીમને પ્રથમ પુરસ્કારમાં 11,000 રૂપિયા મળી શકશે. આ વાત હું વારંવાર આજે દોહરાવવાનો છું, કારણ કે આમ ડાયરો જામ્યો હોય ત્યારે મારા જેવા થોડા અબૂધના ભાગે કંઈ બહુ આવતું નથી ડાયરામાં બોલવાનું. હા, તમારા પ્રતિભાવ અને તમારા ફીડબેક વિશે પણ આપણે થોડી ઘણી વાતો કરીશું. ઘણા બધાની કમેન્ટ્સ છે, એના વિશે પણ મારે વાત કરવી છે. પણ એની વચ્ચે વચ્ચે મારે તમને એ પણ યાદ અપાવું છે કે અમારી ગરબા કોન્ટેસ્ટમાં તાત્કાલિક ભાગ લેજો, તમને તમને પુરસ્કાર મળી શકે છે અને જલસો સ્ટુડિયો પર આવવાનો મોકો પણ એ રીતે મળશે. અત્યારે આપણે અત્યારે અહીંયા આટલું રાખીએ, પાછા તરત અલ્પાબેન તરફ આગળ વધીએ અને આગળની પ્રસ્તુતિ સાંભળીએ અને આપણે વારંવાર આ વાતો કરતા રહીશું. મીનવાઇલ, જલસો એ ગુજરાતી મ્યુઝિકની એકમાત્ર એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. જી અલ્પાબેન, ખૂબ બધા લોકો આમ તો જોડાઈ ચૂક્યા છે અને જોડાઈ રહ્યા છે આપણી સાથે સાથે, એક પછી એક એમની પ્રતિભાવ ને એમની રિક્વેસ્ટ તરફ વધીએ. પણ બીજું શું લેવું છે હવે? શક્તિને યાદ કરી હવે શિવને યાદ કરી લઈએ, પછી ફરમાઈશ તરફ જવું છે. જી જી બિલકુલ. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં, વસે માત ગંગે વ પતિતને પાવન કરતી. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં, વસે માત ગંગે વ પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળલે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ.
ધર વ્યાલ મણીધર ફણિયલ કાળા તુરા બાંગ તૃપ્ત યાકન નિશાચર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લટાળા હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ સેવક દ્વારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ બાકી શિવ શક્તિ કૃષ્ણ રાધા આ ઉપાસના તો આપણા રગે રગમાં
અને શક્તિ ઉપાસનાનું પર્વ હવે એટલું બધું નજીક છે કે આપણને એનો તાન ચડવા માંડ્યો છે. અને અમને જે પ્રકારના રિસ્પોન્સ અત્યારે મળી રહ્યા છે એ તો કંઈક અદ્ભુત છે. હું કેટલાના વિશે વાત કરી શકીશ એ મને તો હવે ચિંતા થાય છે. પણ છતાં ચિરાગ ભટ્ટ કહી રહ્યા છે ચાર ચાર ધામની આરતી તમે ગાવ, મોજે ગુજરાતી કહી રહ્યા છે નાઇસ હર હર મહાદેવ, જયન ગોરાસિયા કહી રહ્યા છે પટેલ વટ છે તમારો એ ગા, રોહિત વડા દોરિયા કહી રહ્યા છે અમારી ફરમાઈશ ઉપર ધ્યાન આપજો, ચોક્કસથી આપીશું. તમારી ફરમાઈશ શું છે ફરીવાર લખતા મોકલતા રહેજો, કારણ કે અહીંયા એટલી બધી ફરમાઈશ આવે છે કે એક આવે એની પાછળ તો બીજી 21 આવે છે, એટલે વાંચતા વાંચતા જ આગા પાછા થઈ જવાય છે. એટલે તમે 2-3 વખત તો ડેફિનેટલી મોકલજો. રિક્વેસ્ટ ફોર શિવ તાંડવ એવું ધ્રુવિન પટેલ કહી રહ્યા છે, જોરદાર કહી રહ્યા છે એવું મોજે ગુજરાતીની એ છે. ચિરાગ ભટ્ટે સતત લખ્યું છે ચાર ચાર ધામની આરતી, એ ખોડલની શીને હશે સાઇનસ, અચ્છા સાઇન હશે ઓહો. અશ્વિન પટેલ એ એની ફરમાઈશ કરી રહ્યા છે. સુરોની રાણી એટલે મારા અલ્પાબેન એવું મોજે ગુજરાતીની આ ફીડબેક છે. પટેલ વટસે તમારો ગાવ સોંગ પ્લીઝ 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 પ્લીઝ, જેનિશ ભલાલાએ આવું કીધું છે. ગરવી ગુજરાતમાં પટેલ વટસે તમારો, આહા હા, માં જય હો મેહુલ પ્રજાપતિ, માં ખોડલની મોજું એવું કહી રહ્યા છે અશ્વિન પટેલ. ખોડલની સાઇન હશે, જિંદગી ફાઇન હશે, વિશાલ કાંબીનો આ રિસ્પોન્સ છે, મેસેજ છે. ભાઈબંધ ભાઈબંધ માં ફેર છે આવું ગીત છે, અરે પાડો તમારા રામની. હા હા, અશ્વિન પટેલને તમારી પાસેથી ઘણા બધા ગીતો સાંભળવા છે. ઉમેશ ધોરાજીયા કહી રહ્યા છે ખોડલની સાઇન હશે, આ હા બહુ આની ફરમાઈશ આવી રહી છે. અલ્પાબેન અમારી ફરમાઈશ ઉપર ધ્યાન આપજો પ્લીઝ, જય માં ખોડલ એવું દીપ ધોરાજીયા કહી રહ્યા છે. ફરી એક વખત લખી મોકલાવ તમારી ફરમાઈશ જે પણ હોય, આપણે પૂરતી કોશિશ કરીશું કે એને આપણે ફૂલફિલ કરીએ. જય સિદ્ધનાથ એવું કંજારિયા વિજય કહી રહ્યા છે, અને બધા ખૂબ બધા છે, બધાનું વાંચવા બેસીશ તો સમય હું જ લઈ લઈશ. પણ તમે તમારી ફરમાઈશ મોકલા, એની સાથે સાથે મારે તમને એક કોન્ટેસ્ટ મોકલવાની છે. આ સરસ મજાની કોન્ટેસ્ટ જે મેં તમને કીધી એ આ છે, ગરબાની કોન્ટેસ્ટ. બસ કરવાનું છે એટલું, જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં એક ગરબા કોન્ટેસ્ટ છે, એમાં 3 ગરબા છે, એમાંથી કોઈ પણ એક ગરબો સિલેક્ટ કરો. જો તમે ગરબા ગાતા હો કે તમારે ત્યાંથી કોઈ ગરબો ગાતું હોય ને એને વિડીયો કરીને મોકલવાનો શોખ હોય, અથવા તો સરસ ગરબા કરતો હોય, તો એમને કહો કે આ કોન્ટેસ્ટ એમના માટે છે, પાર્ટિસિપેટ કરે અમારા ગરબામાં, અને એ જીતી શકે છે 11,000 રૂપિયા રોકડા. આ તો હું તમને વિગતે વાત કરતો રહીશ થોડી થોડી વારે. ફરી પાછા અલ્પાબેન તરફ આગળ વધીએ. આટલી બધી ફરમાઈશ એવી છે, ક્યાંથી શરૂઆત કરું? હા ખૂબ બધી છે, ચલો ચાર ચાર ધામની આરતી લઈ લઈએ. ચાર ચાર ધામની ચાર ચાર ધામની માં ખોડલમાની આરતી, એ ચાર ચાર ધામની માં ખોડલમાની આરતી, ખમ્મા તુને ખોડલ
चार चार धाम नी खोडल मानी आरती। શિયાળ હાલી રે કાળી ના ગણ હાલી
લાખાની જોલ્યો પાણી રાહાલે જેતી લાખાની જોલ્યો પાણી રાહાલે જેતી લાખાની જોલ્યો પાણી રાહાલે એ જ રે તું આલ ને જટો એ ત્યાંથી લખતા છોરું તને ઉભી ન રેજે એક ઘડીએ ધાબળી લઈ દોડજે ઘોડિયાર લાજુ રાખવાયણ વખત વેલી આવજે અણ વખત વેલી આવજે અણ વખત વેલી આવજે અણ વખત વેલી આવજે અણ વખત ક્યાં વાત હે બહુ મજા પડી રહી છે વાહ અલ્પાબેન વાહ ખૂબ જીઓ ક્યાં વાત હે કેટલી મજા પડી રહી છે મને ખબર છે કે તમારે સળંગ અલ્પાબેનને સાંભળવા છે અને સતત સાંભળવા છે પણ શું થશે નહીં હું વચ્ચે વચ્ચે આવતો જ રહીશ મારે કેટલીક વસ્તુઓ તમને યાદ અપાવવા વારંવાર આવતા રહેવાનું છે એક તો તમે જલસો ઉપર છો ક્યાં કેવું ના થાય કે આજે તમે અલ્પાબેનને સાંભળવા માટે અમારા ફેસબુક પેજ સુધી આવો ને પછી ભૂલી જાઓ અમને તમારા સાથ સહકારની વધારે જરૂર છે અમે આ ગુજરાતી ગીત સંગીતનો ભેખ ધરીને બેઠા છીએ અમે આ યજ્ઞ લઈને બેઠા છીએ આ જગતની પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે એક એવી એપ્લિકેશન જેમાં માત્ર ને માત્ર ગુજરાતી ગીતો છે જેમાં બીજું કંઈ જ નથી ગુજરાતી ગીતો ભક્તિ ગીતો લોકસંગીત ગરબા અને બધું જ એવું જે ગુજરાતી ભાષાનું છે એ બધું જ તમને આ એકમાત્ર એપ્લિકેશનમાં મળશે એટલે તમારે કરવાનું છે શું મોબાઈલમાં જેમ બીજી બધી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એવી જ રીતે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તમને આ એપ્લિકેશન મળશે JALSO જલસો લક્ષો એટલે તમને મળી જશે તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પછી અત્યારે નવરાત્રીના ઉપલક્ષમાં અમે જે સરસ મજાની કોન્ટેસ્ટ પ્રસ્તુત કરી છે એમાં ભાગ લો તમે અથવા તમારા મિત્રો કે જે ગરબા ગાવાના ખૂબ શોખીન હોય ખૂબ સરસ ગરબા ગાતા હોય જેમના લચક ને લઢણમાં આહા હા હા ક્યાં બાત હે અંદાજ હોય એ દરેકને કહો કે અમારી આ કોન્ટેસ્ટમાં ભાગ લે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તરત તમને એક આલ્બમ મળશે ગરબા કોન્ટેસ્ટ નામનું એમાં ત્રણ ગરબા છે જેમાંથી કોઈ પણ એક ગરબો સિલેક્ટ કરો અને એની ઉપર એક સરસ મજાનો ઓછામાં ઓછી એક મિનિટનો અને વધુમાં વધુ આખો ગરબો એવી રીતે કંઈક સરસ વિડીયો કરીને અમને મોકલી આપો અમારા ફેસબુક પર મોકલો અમારા ટ્વિટર ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ઉપર મોકલો જલસો મ્યુઝિકના નામે અમે બધે જ અવેલેબલ છીએ અને હેશટેગ રાખો જલસોના ગરબા આટલું કરો જો તમારો વિડીયો અમને પહોંચ્યો ટાઈમ સર મળી ગયો અને અમને ગમી ગયો તો તમે અમારો પહેલો પુરસ્કાર 11,000 રૂપિયાનો મેળવી શકો છો છેલ્લી તારીખ 8મી તારીખ છે એટલે વારંવાર મારે તમને આ યાદ અપાવવાનું છે સાથે આટલા બધા લોકોની જે ફરમાઈશ છે એની પણ વાત કરવાની છે સો કોઈ નહોતું ત્યારે મારી ખોડલ હતી પ્લીઝ મીત્સ પાટીદારની આ ફરમાઈશ છે આના પછી પટેલ વટ છે તમારો જેનિશ ભલાલા એવું કહી રહ્યા છે માંગુ 20 ને આપે 30 વિશાલ કોટડિયાની આ ફરમાઈશ છપાપરૂ રોહિત ભરોડિયા ની આ સપાખરૂ ને હા એમણે છપાપરૂ લખી છે ઓકે એની એની ફરમાઈશ કરે છે ખોડલની સાઈન હશે ની તો ખૂબ ફરમાઈશ આવી રહી છે જય રામાપીરનો હેલો ગવડાવો એવું ભીખુભાઈ વાઘેલા રાજપૂત કહી રહ્યા છે હાલે છે અલ્પાબેનનું આ હા હા કંઝારિયા આરતી એ કહી રહ્યા છે તમે મારા દેવના દીધેલ છો એ હેમંત આહિરની આ ફરમાઈશ છે કોઈ રાજપરા જઈને મનાવો ગૌતમ પરમાર એની આ ફરમાઈશ છે દિવ્યેશ રાજકોર કહે છે તું હી તું મોગલ દલવાડી દીકરો કંઝારિયા વિજયની આ ફરમાઈશ પછી આના પછી વટ છે તમારો પટેલ એ તો તમારે લેવું જ પડશે માંગુ 20 આપે 30 જતીન રામાણી ભાઈની બેન લાડકી રોનક ઘેલાણી કોણ હલાવે લીંબડીની એટલે કે આ જ ફરમાઈશ મોજે ગુજરાતીની છે પણ ગુરુના શરણમાં મારે કાયમ દિવાળી ઘનશ્યામ જાસાણી એકાદ લગ્ન ગીત એવી ફરમાઈશ પણ આવેલી છે તો આ એ પણ તમે જો લઈ શકો તો સોમનાથ મહાદેવ ભોળિયા ગીગા બારોટનું સપાકરું ભરત એચ મેપાણી કહી રહ્યા છે આ હા 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 ખૂબ બધી ફરમાઈશ છે જીવું છું રસીલા તારા મુખડાને જોઈ ઘનશ્યામ જાસાણી કહી રહ્યા છે તમે નક્કી કરો શું લેવું છે હવે
નહીં કરી શકું નક્કી, એટલી બધી ફરમાઈશ છે. ચલો કંઈક તો કરવું પડશે ને. ઓકે, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. દીકરી મારી લાડકવાઈ હો. સાચું નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો.
મારા દેવ ના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. એ ગરવી રે ગુજરાત માં પટેલ વાટ છે તમારો, હા આખી રે ગુજરાત માં પટેલ વાટ છે તમારો. ગુજરાત માં પટેલ વાટ છે તમારો, એ આખી રે ગુજરાત માં પટેલ 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 વાટ છે તમારો. હા ગુજરાત માં પટેલ વાટ છે તમારો, હા આખી રે ગુજરાત માં પટેલ વાટ છે તમારો. હા જોરદાર ચીયર અપ કરો, કેન વી મેક સમ મોર નોઇઝ ઇન ધ હાઉસ, અને એટલી જ જોરદાર તાળીઓ સાથે વધાવી લો આજના આ મુખ્ય કલાકાર અલ્પા પટેલને. તમે જો હમણાં જ અમારી સાથે જોડાયા હો તો મારે તમને કહેવું છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, એ મ્યુઝિક એપ્લિકેશન જે માત્ર ને માત્ર
ગુજરાતી ગીતો અને ગુજરાતી સંગીત જ પ્રસ્તુત કરે છે. આ સરસ મજાની એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરી લો અને આ ગીતો તમે સતત અમારી સાથે માણી શકો છો. આજે તમે કદાચ હમણાં જ જોડાયા હો આ કાર્યક્રમમાં, અલ્પાબેનને બહુ મોટા ફેન હો અને તમે એમની શરૂઆત જો મિસ કરી ચૂક્યા હો, તો મારે તમને કહેવું છે કે આ કાર્યક્રમનું એક સરસ મજાનું હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, એટલે એપ્લિકેશન જો ડાઉનલોડ કરી હશે તો આ કાર્યક્રમ પતશે એના લગભગ અડધો કલાકના સમયમાં તમને એપ્લિકેશનમાં પણ સાંભળવા મળશે. મીન વાઇલ આજે અમે પહેલી વખત યુટ્યુબ ઉપર પણ લાઈવ થઈ રહ્યા છે. આ મારો પહેલો કાર્યક્રમ છે જ્યારે અમે યુટ્યુબ પર લાઈવ થઈ રહ્યા છે પહેલી વખત. અલ્પાબેન થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે છો અને અમે આ સાહસ ખેડ્યું છે. પણ જે ફેસબુકથી અમને લાઈવ જોઈ રહ્યા છે એમને મારે કહેવું છે કે આ અમારો ફેસબુક ઉપર તો 76મો કાર્યક્રમ છે, 76th. અત્યાર સુધી દરેક પ્રકારના ગુજરાતી સંગીતને પ્રસ્તુત કરતા કલાકારો અહીંયા આવી ચૂક્યા છે, એ સુગમ સંગીતના હોય, ફિલ્મ સંગીતના હોય, કોઈ બેન્ડ વગાડતો હોય ગુજરાતી ગીતો સાથે, લોકસંગીતના કલાકારો, ગરબા પરફોર્મ કરતા કલાકારો, આ દરેક કલાકારો પોતપોતાની રીતે અહીંયા આવીને ગુજરાતી ગીત સંગીત પ્રસ્તુત કરતા રહ્યા છે. તમે ને હું ગુજરાતીઓ થઈને જો આ લોકોને નહીં સ્વીકારીએ કે તમે ને હું એમને નહીં વધાવીએ તો કોણ વધાવશે? આપણી આ માટીની મહેક ને અમે સતત ખોબામાં અને ખોળામાં જાળવી રાખવાનું આ સાહસ કરી રહ્યા છીએ અને જલસો એ સતત તમારા તમારા બળથી, તમારા પીઠબળથી અમને આગળ વધવામાં મદદ કરી રહી છે. સો તમે અમારી સાથે રહો અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, આ સૌથી પહેલું કામ કરો. નવરાત્રિના ઉપલક્ષમાં મેં કીધું એ પ્રમાણે અમે એક ગરબા કોન્ટેસ્ટ રિલીઝ કરી છે, એટલે તમે આ ધ્યાન દઈને વાંચો. હું કેમેરામેનને કહી શકું કે આની ઉપર થોડું ઝૂમ કરે, એટલે જે હું બોલ 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 કરું છું એ વાંચે તો પણ એમને કદાચ વધારે સમજાય કે હું શું કહેવા માગું છું. રાઈટ, ગરબા કોન્ટેસ્ટ છે. શું કરવાનું છે? ડાઉનલોડ કરવાની છે, પછી અહીંયા આ જે છે ગરબા કોન્ટેસ્ટના આલ્બમમાં તમારે ગરબો ચૂઝ કરવાનો છે, એનો વિડીયો બનાવવાનો છે અને અમને મોકલી આપવાનો છે. આ અમારા હેન્ડલ્સ છે અને એની નીચે જ મને લાગે છે તમારો આંકડો, તમારું આંખ તો ત્યાં જ ફોકસ થશે. તો જોઈ લો, 11,000 રૂપિયા રોકડા અમારે આપવાના છે કોઈક સરસ મજાના કલાકારને જે આ ગરબાનો સરસ વિડીયો બનાવશે ને આ ગરબા ઉપર તાલ કરતો ઝૂમતો એક સરસ વિડીયો અમને મોકલશે. બાકી શરતો ને બધું ત્યાં લખેલું છે, તમે ત્યાં વાંચી લેજો. જલસો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. આ કાર્યક્રમનું સરસ મજાનું એક વિડીયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, એટલે અમે એ પણ યુટ્યુબ પર વ્યવસ્થિત રીતે એને મૂકીશું. અને હવે તમારી ફરમાઈશ, ખૂબ બધા લોકો જે અમારી સાથે છે અત્યારે, જીવું છું રસીલા તારા મુખડાને જોઈ એવું ઘનશ્યામ જાસાણીની ફરમાઈશ છે, સૈયર મોરી એ દાનેશ નમેરાની ફરમાઈશ છે, ગીગા બારોટનું સપાખરું એ ભરત એચ મેપાણીની ફરમાઈશ છે, ભાઈની બેન લાડકી એવી એક ફરમાઈશ છે, માગું 20 અને આપે 30 મારો દ્વારકાધીશ એ હરેશ માવડિયાની ફરમાઈશ છે, ગક્કનુભાઈ પટેલ કહી રહ્યા છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વટ છે જલસાનો, જે કે જે દર શુક્રવારે ગુજરાતી સાહિત્યની સફરે દોરી જાય છે. થેન્ક યુ વેરી વેરી મચ કનુભાઈ, તમે અમારા એક નિયમિત શ્રોતા છો, અમારા વ્યુઅર છો, અમે તમને ખૂબ ખૂબ દિલથી યાદ કરીએ છીએ, તમારી હાજરીની નોંધ લઈએ છીએ. ગોકુળની ગોવાલડી પંકજ વેકરિયા રફાળાથી આ ફરમાઈશ કરી રહ્યા છે. જય માતાજી બેન એવું ડોડિયા કારડિયા રાજપૂત ગોપાલસિંહ કહી રહ્યા છે. પરમાર મનસુખભાઈ કહી રહ્યા છે ખૂબ બધું, એટલે પેલા થમ્સ અપ ને ખૂબ બધા મ્યુઝિકલ નોટ્સની એમની સાઈન મોકલી રહ્યા છે. રંગભીની રાધા સંદીપ બાલર કહી રહ્યા છે પટેલના દીકરાના 36ની છાતી સાગુ સુતરિયા સાગરની આ ગીત છે આવું? હા છે છે. અરે વાહ, ક્યા બાત હે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી એની ફરમાઈશ કરી રહ્યા છે મોજે ગુજરાતી. ગોકુળની ગોવાલડીની ફરમાઈશ ખૂબ આવી રહી છે. માંગુ 20 અને આપે 30 એ પણ ખૂબ ફરમાઈશમાં આવી રહ્યું છે. ખોટા પાવરની ઉતરી જાય બેટરી પારસ પટેલ. આ પણ બધા છે, અમારું નોલેજ વધે છે આમાં ચોક્કસ છે. મોગલ છેડતા કાળો નાગલ કાળો નાગ મોગલ દેવ એવી છે કંજારિયા વિજયની આ ફરમાઈશ છે. ઘનશ્યામ જાસાણી રંગીન હે દુનિયા રંગીન હે નજારા રંગીન હે અલ્પા કી મહેફિલ બદલતી હે દુનિયા સારી તો ક્યુ ના બદલે પછી નથી વંચાતું. પણ આવો સરસ એક ફીડબેક તમારા માટે ઘનશ્યામ જાસાણીએ મોકલ્યો છે. થેન્ક યુ ઘનશ્યામભાઈ. ગુરુના શરણોમાં મારે કાયમ દિવાળી, મને એકલી મૂકીને રમે રાસ રંગીલા રાજા હવે નહીં આવું તારી પાસ ભાવેશ રાફલિયાની આ ફરમાઈશ. લગન ગીત થવા દો એવી 2-3 વખત ફરમાઈશ આવી છે. ગુરુ તારો પારના પાયો પટેલ કિરણ. આહાહા, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે સુનિલ પટેલની આ ફરમાઈશ. કોઈ રાજપરા જઈને મનાવો. બોલો હવે આપણે
ક્યાં પહોંચવું છે? મને લાગે છે બધા ગીતો આવશે કે નહીં આટલા ટાઈમમાં, તો શોર્ટ શોર્ટ લઈ લઈએ, બધા લોકગીતો બધાની ફરમાઈશ જી પૂરી કરવાની કોશિશ કરું. જી જી રંગ ભીની રાધા ને લઈ બેઠી બધા, રંગ ભીની રાધા ને લઈ બેઠી બધા, મોરલિયું બંધ કર માદા કીએ છે એમ રંગ ભીની રાધા, મોરલિયું બંધ કર માદા કીએ છે એમ રંગ ભીની રાધા, રંગ ભીની રાધા ને લઈ બેઠી બધા, રંગ ભીની રાધા ને લઈ બેઠી બધા, મોરલિયું બંધ કર માદા કીએ છે એમ રંગ ભીની રાધા, મોરલિયું બંધ કર માદા કીએ છે એમ રંગ ભીની રાધા. મથુરા માં રંગ મેલ ખૂબ જામા મોયો, ગોકુળ માં ક્યાંય નથી જોયો કીએ છે એમ રંગ ભીની રાધા, હે મને એકલી મેલી ને રમે રાસ, રંગીલા રાજા હવે નહીં આવું તારી પાસ, મેલીને રમે રાસ, રંગીલા રે રાજા હવે નહીં આવું તારી પાસ, હા ઘેલું કરું તે તો ગોકુળ વન રાવન, ઘેલું કરું તે તો ગોકુળ વન રાવન, હે મને કિયાવા કે કિયાવા કે કિયાવા કે, હે મને કિયાવા કે રાખી તે ઉદાસ, રંગીલા રાજા હવે નહીં આવું તારી પાસ, રે મને એકલી મેલી ને રમે રાસ, રંગીલા રાજા હવે નહીં દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, છોડ છે એણે મને માયા લગાડી રે, દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે,
ખજાને ક્યાં કઈ ખોટ છે હે એને ખજાને ક્યાં કઈ ખોટ છે વિશાલ જટા જૂટ ચંદ્રવાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન ત્રિલાલ લાલ ચંદન કી ઘોરી બાલ કુમ કુમ સિંદુર ગુલાલ વૃકટી વરસાજે મુંડન કી કંઠ માલ વિષત હૃદય ખુશાલ ફટક જાલ રુદ્ર માલ હર દયાલ રાજે એ બમ 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 ડમરુબા જાગો હે જાગો 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 હરે ત્રિપુરારી જટાળા જો ગંધર જળ વર્ષાવો એ જળાધારી જટાળા જો ગંધર હે જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ
પશુપતિ કહેવાણા છો, મૂંગા પશુ થી કે મરીસાણા છો, એ તમે પશુપતિ કહેવાણા છો, મૂંગા પશુ થી કે મરીસાણા છો. હે તારી નંદી પર યશવારી ચટાળા જો ગંધર, તારી નંદી પર યશવારી ચટાળા જો ગંધર, જાગો જાગો હરે ત્રિપુરારી ચટાળા જો ગંધર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જગતના ઝેરને પીધા છે, અમૃત અવરને દીધા છે. આજ અમને લે જો ઉગારી ચટાળા જો ગંધર, આજ અમને લે જો ઉગારી ચટાળા જો ગંધર, જાગો જાગો હરે ત્રિપુરારી ચટાળા જો ગંધર, જળ વરસાવો એ જળધારી ચટાળા જો ગંધર. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. વાહ ભાઈ વાહ 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 વાહ, ઓમ નમઃ શિવાય, શું કમાલ કરો છો. થેન્ક યુ. વાહ ભાઈ વાહ વાહ વાહ. મને તો એમ થાય છે કે દરેક બ્રેક ઉપર આ છોકરાઓ આ દોસ્તો માટે એટલી બધી તાળીઓ ઉઘરાવું, હું ખુદ પાડું અને તમને કહું કે તમે જ્યાં હોય ત્યાંથી આ લોકોના ઉવારણા લો, વધાવી લો. એકવાર જોરદાર તાળીઓ આ દરેક સજ્જ કલાકારો માટે જે આજે સ્ટુડિયોમાં છે, અને હું એ બધાને ખૂબ 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 અભિનંદન આપવા માંગીશ. એટલે આમાં તો એવું થશે કે ઉમેશભાઈ જોડે તો ગરબા તો પછી ગવાશે કે એ વગાડતા છે, અમે બંને ભેગા થઈને પેલું નાચવાનું અમારું પહેલું થઈ જશે. એટલે આટલી સરસ આ કાર્યક્રમ જામ્યો છે, આ ડાયરો જ્યારે ખીલ્યો છે ત્યારે મારે તમને વારંવાર એક જ વાત યાદ અપાવવાની છે કે જલસો ડાઉનલોડ કરી લેજો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરવાની છે, અને તમને આ કાર્યક્રમ તેમાં સદાકાળ સાંભળવા મળશે. એટલે આ કાર્યક્રમ પતશે પછી આખા કાર્યક્રમનું જે અહીંયા સ્ટુડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ તમને સાંભળવા મળશે જલસો ઉપર એપ્લિકેશનમાં. અને અત્યારે ખૂબ બધા લોકો આપણી સાથે જે જોયા છે, ગરવીરે ગુજરાતમાં પટેલ વાટશે તમારો, યોગી પટેલ મોરબા કહી રહ્યા છે, પણ પ્રભુ તમે થોડા લેટ પડ્યા છો, આ આવી ગયું છે. એટલે જ મેં કીધું કે જો તમે અત્યારે જ જોડાયા હો અને કેટલુંક મિસ કરી ગયા હો તો તમે જલસો ડાઉનલોડ કરશો તો આ બધું તમને અલ્પાબેનના કંઠમાં સાંભળવા મળશે. અરડોઈ વાળો મારા અમિત ખાખરિયાની આ ફરમાઈશ છે, મને ખ્યાલ નથી આવું કોઈ ગીત છે કે નહીં. ભાઈબંધીમાં સુદામા અને અંકિત પટેલની એવી ફરમાઈશ, માં તારા આશીર્વાદ બહુ ફળ્યા છે. મિટ્સ પાટીદારની આ ફરમાઈશ છે. હનુમાનજી ભજન, આજ હનુમાન જયંતિ હૈ, ઘનશ્યામ જાસાણીની આ ફરમાઈશ. છપાકરો જોત લાડાણી સતત ઉઘરાણી કરી રહ્યા છે. આપણે ગાવું છે, લઈ લેશું, આપણે લેશું, થોડી વાર લાગશે, વેઇટ કરો. હા, ધીમે રહીને આવશે, આમ તાત્કાલિક નહીં આવે. વીર વચરાજ દાદાનું સોંગ ગાવ, પઢિયાર જયરાજ સિંહ કહી રહ્યા છે. ભાઈની બેની લાડકીની આ ફરમાઈશ પણ ખૂબ આવી રહી છે. માં તારા આશીર્વાદ, રામદૂત સાઉન્ડ સિસ્ટમમાંથી અશ્વિન પટેલ આ ફરમાઈશ કરી રહ્યા છે. જલસો હો ભાઈ ભાઈ, દીપુ ગોંડલિયા કહી રહ્યા છે. વાહ,
હા નૈષધભાઈ, ખૂબ સરસ કાર્ય છે. ગુજરાતી સંસ્કૃતિને બચાવવાનું એવું મોજે ગુજરાતી કહી રહ્યા છે. થેન્ક યુ વેરી વેરી મચ, થેન્ક યુ વેરી મચ. રામ કો ચલે ના હનુમાન કે બિના, હમે ના ચલે આપકો સુને બિના, એવું હિરેન ડોબરિયા કહી રહ્યા છે. મારે ટોડલે બેઠો રે મોર, એ હિતેશ ભંડેરીની ફરમાઈશ છે. કોઈ નહોતું ત્યારે મારી ખોડલ હતી, પ્રણવ રાણપરિયાની આ ફરમાઈશ. કોઈ નહોતું ત્યારે મારી ખોડલ હતી, એ મિત્સ પાટીદારની પણ ફરમાઈશ છે. સપાકરું ગવડાવો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, એવું જ લાડાની કહી રહ્યા છે. આવશે આવશે થોડી વારમાં. સ્વિફ્ટ ગાડી ફરવા, મોટર કાર પટેલ ફરવાના, ધાર્મિક સરદારાની આ ફરમાઈશ છે. હા હા, સ્વિફ્ટ ગાડીએ તો બહુ કરી, સતત એમની આખી એક આમ આમ ફરમાઈશનું આખું લિસ્ટ એમ કોપી પેસ્ટ કરી દીધું છે એમણે. હનુમાનજી ભજન અને ઓહો ખૂબ બધા લોકો છે. પટેલના દીકરાને 36ની છાતી, દેવના દીધેલ. યોગેશ પટેલ, તમે થોડાક લેટ પડ્યા છો એટલે આ દેવના દીધેલ તો હમણાં જ આવી ગયું થોડી વાર પહેલાં જ. એટલે જ વારંવાર કહેવું છે કે આ જલસો ડાઉનલોડ કરી લેશો તો આ બધી જ જે તમે ચૂકી ગયા છો એ પ્રસ્તુતિઓ તમને સાંભળવા મળશે જલસો પર. આ કાર્યક્રમ પતે એના અડધો જ કલાકમાં આ કાર્યક્રમ આખે આખો રેકોર્ડ થઈને જલસોમાં આવી જશે. જલસો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. અલ્પ હવે ખબર નહીં શું ગાવ, એટલી બધી ફરમાઈશ છે. આમ તો હું એક અલગ લિસ્ટ બનાવીને આવી હતી અહીંયા. અરે વાહ, તો આપણે એ સાંભળીએ એવું. આમ પણ ફરમાઈશ જોઈને એવું થાય છે કે ફરમાઈશ જ પૂરી કરી આવે. આપણે એ કરી શકીએ, આપણે લગન ગીતોની એક નાનકડી મેડલી કંઈક તમારે કરવી હોય. હા પણ પહેલી એક બે ફરમાઈશ. બિલકુલ બિલકુલ. હૈડા ના હાર પ્યારા, નથડી નું મોતી. હૈડા ના હાર પ્યારા, નથડી નું મોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. હૈડા ના નથડી નું મોતી, હૈડા ના હાર પ્યારા નથડી નું મોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. નિરખી તુને અંતર ઠરે છે, ઓ નટવર નિરખી તુને અંતર ઠરે છે. દૂરી જન લોક ઘોડ્યા દાજીને મરે છે, દૂરી જન લોક ઘોડ્યા દાજીને મરે છે. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. હૈડા ના હાર પ્યારા નથડી નું મોતી, હૈડા ના હાર પ્યારા નથડી નું મોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. Thank you.
કર્મ વચને હું થઈ રહી તારી, ઓ મન કર્મ વચને હું થઈ રહી તારી, મુખડા ઉપારી જાય બ્રહ્માનંદ વારી, મુખડા ઉપારા જાય બ્રહ્માનંદ વારી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, ધન ધન હિંદવા પીર લજિયા રાખજો, લજિયા રાખજો, લજિયા રાખી તમે નરસૈયાની, લજિયા રાખી નરસૈયાની, લજિયા રાખી તમે નરસૈયાની, જૂનાગઢની માય લજિયા રાખજો, જૂનાગઢની માય લજિયા રાખજો, ધન 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 હિંદવા પીર લજિયા રાખજો, રાણુ જાના રાય લજિયા રાખજો, ડાયરો જામ્યો છે ત્યારે અમારે થોડી 5-10-15 મિનિટની છૂટછાટ આગી પાછી લેવી જ પડશે. જે રીતે તમારો રિસ્પોન્સ સતત અમારી સાથે ચાલી રહ્યો છે એ બધું જ હું વાંચવા બેસું તો મને એમ થાય છે કે હું જ વધારે સમય ખાઈ જઉં છું, એટલે મારે ટૂંકાવીને એટલું જ કહેવું છે કે તમે જલસો ડાઉનલોડ કરી લેજો જેથી તમે આ સતત આ બધી જે પ્રસ્તુતિઓ છે અલ્પાબેને જે આટલું સરસ ગાયું છે, આ આખે આખો જે કાર્યક્રમ છે એ અમે સ્ટુડિયોના હાઈ એન્ડ રેકોર્ડિંગ્સમાં રેકોર્ડ કર્યો છે અને તમને આ કાર્યક્રમ પડશે એટલે સાંભળવા મળશે. તમે જો કશું ચૂકી ગયા હોય, તમે હમણાં જ જોડાયા હોય, તમને આ કાર્યક્રમ વિશે હમણાં જ માહિતી મળી હોય તો પણ
તમે આ કાર્યક્રમ ફરી માણી શકો એવી વ્યવસ્થા અમે કરી છે. આજે પહેલી વખત છે કે અમે યુટ્યુબ પરથી પણ લાઈવ થઈ રહ્યા છીએ અને જલસો મ્યુઝિક એપના આજના અમારા ઉપલબ્ધિઓનું આ એક નવું છોગું છે કે અમે યુટ્યુબ પરથી આજે પહેલી વખત લાઈવ જઈ રહ્યા છીએ. એટલે અમારા ચાહકો, અલ્પાબેનના ચાહકો જે અને આ ડાયરાના, આ લોકસંગીતના, ગુજરાતી ભાષાના જે પણ ચાહકો છે એ બધાને પણ આ એક નવલું નજરાણું થઈ પડશે. આ બધું જ સાચવીને અમે જલસોમાં સમાવ્યું છે. ખૂબ તસ્દી લઈને, કાળજી લઈને આ બધું એક જગ્યાએ ભેગું કર્યું છે. જલસો ડાઉનલોડ કરી લેશો તો તમને આ બધા જ કાર્યક્રમો ખૂબ સરસ રીતે સાંભળવા મળશે. હું હજી ઘણી બધી છે ફરમાઈશ, હું ધીમે રહીને એની તરફ આવું, પણ અલ્પાબેન આપણે આગળ વધીએ. હવે શું લેશું? ભાઈ બેનનું લઈએ. હા, આ તો લીલી લીલી લીંબડી, અને શીતળ એની છાય, બેની હિંચકે હિંચતી, આજ હિંચોળે એનો ભાઈ. કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની લાડકીને, ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભૈલો ઝુલાવે ડાળખી. કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની લાડકીને, ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભૈલો ઝુલાવે ડાળખી. કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની લાડકીને, ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભૈલો ઝુલાવે ડાળખી. કે બેસી જાય મીઠડો વાયુ, આવી બેની તારા હિંચકે બેસી જાય, કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે, કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે. એ કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની લાડકીને, ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે,
વેરાળખી નંદનાને હડામાં રહેતી ગોકુળની ગાવલડી મને ખીલેથી છોડવી નોતી ગોકુળની ગાવલડી છોડી તો ભાલે માને છોડી ખીલેથી છોડી તો ભાલે માને છોડી મને ખાટકીને વેચવી નોતી ગોકુળની ગાવલડી નંદનાને હડામાં રહેતી ગોકુળની ગાવલડી ગરદન કપાવવી નોતી ગોકુળની ગાવલડી નંદનાને હડામાં રહેતી ગોકુળની ગાવલડી ગરદન કપાવી તો ભલે રે કપાવી ગરદન કપાવી તો ભલે રે કપાવી ચૂલે ચડાવવી નોતી ગોકુળની ગાવલડી મને ચૂલે ચડાવવી નોતી ગોકુળની ગાવલડી ચૂલે ચડાવી તો ભલે રે ચડાવી ચૂલે રે ચડાવી તો ભલે રે ચડાવી મને જમવામાં લેવી નોતી ગોકુળની ગાવલડી મને જમવામાં લેવી નોતી ગોકુળની ગાવલડી જમવામાં લીધી તો ભલે મને લીધે જમવામાં લીધી તો ભલે મને લીધી પણ પેલા મને માં કેવી નોતી ગોકુળની ગાવલડી પેલા મને માં કેવી નોતી ગોકુળની ગાવલડી નંદનાને હડામાં રહેતી ગોકુળની ગાવલડી નંદનાને હડામાં રહેતી ગોકુળની ગાવલડી ગોકુળની ગાવલડી ગોકુળની ગાવલડી વાહ 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 ગોકુળની ગાવલડી બહુ સરસ આ પદ છે મારે તો વારંવાર તમને જે કહેવાનું છે એ જ છે કે ગુજરાતી ભાષાની આ અનન્યતા છે આ આટલી સમૃદ્ધિ છે કે એ દરેક વાલને દરેક વેદનાને વહેંચી જાણે છે દરેક પ્રકારના દરેક ઘટનાના દરેક અવસરના આપણે ત્યાં ગીતો છે લગ્ન પ્રસંગના ગીતો છે અને મરસિયું પણ છે મૃત્યુ સમયે ગવાતા મરસિયા પણ છે એ પણ લોકગીતોમાં ક્યાંક ને ક્યાંક વણાયા છે દરેકે દરેક અવસરને આપણે ભાષા સાથે જોડીએ છીએ આપણી ભાષામાં એટલી સુંદર રીતે વણાય છે આજે જ્યારે આપણે અંગ્રેજીની મમત વચ્ચે બેઠા છીએ અને આપણા બધાના છોકરાઓ જ્યારે અંગ્રેજી ભાષામાં ભણી રહ્યા છે ત્યારે આ લોકગીતોએ જ આપણી ભાષાનો એક છેડો જાળવી રાખ્યો છે અને અમે
આ લોકગીતોને અમારી એપ્લિકેશનમાં જાળવીને મૂક્યા છે. આ બધા જ ગીતો તમે અમારી એપ્લિકેશનમાં સાંભળી શકો છો, અને એટલા માટે હું તમને વારંવાર કહી રહ્યો છું કે તમે જલસો ડાઉનલોડ કરી લેજો, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. આ બધા જ ગીતો દરેક કલાકારે પોતાની રીતે જે ગુજરાતી ગીત સંગીત પ્રસ્તુત કર્યું છે એ અમે આ એપ્લિકેશનમાં સમાવ્યું છે. એ સિવાય નવી ફિલ્મોના ગીતો તમને જાણીને બહુ નવાઈ લાગશે, પણ અમારા જલસોની એપ્લિકેશનમાં 650 જૂની ફિલ્મોના ગીતો શામેલ છે. એટલે 650 જૂની ફિલ્મો એટલે કુલ્લે ગીતો તો લગભગ 10-20 હજારની આસપાસ થાય છે. આટલા બધા જૂનો 1932 થી લઈને 2018 સુધીના લગભગ બધી જ ફિલ્મોના, મોટાભાગની ફિલ્મોના ગીતો અમારી પાસે છે. ફિલ્મ સંગીત, ગરબા બધું જ. અને ગરબાની વાત નીકળી છે ત્યારે ગરબા જે અમે હમણાં 12 નવા બનાવ્યા છે એમાં જો તમે એમાંથી એકાદ ગરબા ઉપર સરસ ઝૂમી શકો, એની ઉપર ગરબા કરી શકો અને એનો વિડીયો બનાવી શકો તો અમને આનંદ થશે, અને તમે એ આનંદમાં સહભાગી બનશો આ 11,000 રૂપિયા રોકડા જીતીને. તો તમે ચોક્કસથી એક કામ કરો કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ ગરબા કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરો. નવરાત્રી નજીક છે, એના ઉપક્રમમાં, એના ઉપલક્ષમાં અમે ખાસ આ ઉપક્રમ ગોઠવ્યો છે, અને તમને 11,000 રૂપિયા રોકડા મળે અને સાથે સાથે ગરબાનો આનંદ મળે એવી વ્યવસ્થા ગોઠવી છે. અત્યારે જલસોના લાઈવ જેમિંગમાં તમે અલ્પા પટેલના કંઠે આટલું સરસ મજાનું લોકસંગીત સાંભળી રહ્યા છો. તરત તેમની પાસે પાછા જઈએ. ખૂબ બધા લોકો પણ છે મારી સાથે, પણ મને એમ થાય છે કે જે સમય છે એનો આપણે થોડો સદુપયોગ કરીએ. અલ્પાબેન પોતે પણ પોતાનું એક સરસ પ્લેલિસ્ટ ક્રિએટ કરીને આવ્યા છે, તો આપણે એ પણ સાંભળીએ. તમારી ફરમાઈશ મોટાભાગની હવે હું જોઈ રહ્યો છું કે લગભગ રિપીટ થાય છે, પણ એ જે આવી ચૂકી છે અને જે ગવાઈ ચૂકી છે એ સિવાયની કોઈ નવી મને દેખાય તો તરત જ એ લઈ લઈશ. પણ અત્યારે હા, એક સપાખરુની ફરમાઈશ ખૂબ આવી રહી છે. અશ્વિન પટેલ અને ઘણા બધા લોકોએ કરી છે આ ફરમાઈશ ખૂબ બધી છે, એટલે એના વિશે ડેફિનેટલી અલ્પાબેને કીધું છે કે ધીમે રહીને આવશે, એટલે તમે ધીરજ ધરજો. હા, સપાખરુ લેવું છે, પણ એ પહેલા લગ્ન ગીતની વાત આવશે. એક બે જ નહીં, હું તો કહું છું 2-3 થવા દો. જે ભાઈઓને એમ થતું હોય તો આ સીઝનમાં ઉકેલી લે એમનું એમ. મારી તેના થનો કાચું સોનો ના થડી લાણી લાણી જાય રે સાઈબા ના થડી ઘડાવો
કેસરીઓ વર સીમાડે આવ્યો એને ગોવાળો એવો ખાણો રે સાઈબા નથડી ઘડાવો માણારા કેસરીઓ વર સીમા તમારી જ્ઞાતમાં તમારી જ્ઞાતિમાં તમારા વર્ગમાં પણ જરાક જુદી રીતે ગવાતા હશે, પણ આ બધા સાંભળો તો આપણને એમ થાય કે વાહ, ક્યાંક કોક માંડવા નીચે બેઠા છીએ. વચ્ચે એક સરસ કમેન્ટ આવી હતી જે હતી ખાસ કરીને બેન્જો માસ્ટર નરેશ ભોજવિયા માટે, એટલે એમ લખ્યું હતું કે બેન્જો માસ્ટરને ખૂબ 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 અભિનંદન, 100 તોપોની સલામી. જે અત્યારે આગી પાછી થઈ ગઈ છે એટલે હું એમનું નામ નથી લઈ શકતો, પણ બેન્જો ઉપર છે નરેશ ભોજવિયા, જેમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વાહ વાહ નરેશભાઈ, વાહ, ક્યાં બાત, બોલ છે.
હવે ખૂબ બધા લોકો જે આપણી સાથે સતત સતત છે, અલ્પા અલ્પાબેન આપનો આભાર ગોકુળની ગાવલડી ગાવા બદલ. ઘનશ્યામ જાસાણી કહી રહ્યા છે, હે વીરપુર જાવું કે વડતાલ જાવું, હાલ મનવા હાલ તને શ્યામ બતાવું, એ એ જો ગાઈ શકાય તો. ફૂલડા વેરવજો તમે મોજે ગુજરાતીની આ ફરમાઈશ, મોર જાજે ઉગમણે દેશ લગ્ન ગીતની ફરમાઈશમાં એ એમની ઈચ્છા હતી કે તમે સમાવો. મોગલ આવેની ફરમાઈશ છે, અવળ માતાજીનો ભેડિયો જરૂર ગાવ એવું કારા એલ કોડિયાતર કહી રહ્યા છે. રીમા પટેલ કહી રહ્યા છે, લોટ્સ ઓફ એપ્રિસિએશન્સ એન્ડ લવ ટુ જલસો ટીમ ફ્રોમ યુએસએ. આવો ગુજરાતી જલસો તો ફક્ત ને ફક્ત જલસો ટીમ જ કરાવે, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ રીમા બેન, થેન્ક યુ સો વેરી મચ, આટલું બધું અમને આટલું બધું વધાવવા બદલ, વખાણવા બદલ ખૂબ ખૂબ આભાર. મથુરામાં ખેલ ખેલી આવ્યા હો, કાન ક્યાં રમ્યા આવ્યા, એ મોજે ગુજરાતીની ફરમાઈશ. ખોડલ છે ખમકારી, એ ડોબરિયા જતીનની ફરમાઈશ છે. એક પીડિતે ચકલી રે, એની એ લગ્ન ગીતની પણ ખૂબ ફરમાઈશ આવી છે. ભૌતિક ખેણીએ એને કરી છે. સાયબો રે ગોવાળીઓ, મારો સાયબો રે ગોવાળીઓ, મોજે ગુજરાતીની આ ફરમાઈશ છે. અને મારા ફળિયાના વડલા કેરી ડાળે હિંચકો, આ ભાષા આની ફરમાઈશ કરી છે. ગુજરાતી ભાષા માટે તો એટલું જ કહીશ કે ખબર નહીં શું નાખ્યું છે આમાં, વાટી વાટીને, નહીં તો ખેંચે નહીં આ માટી માટીને. વાહ, પ્રવીણ ચૌધરી આ રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. રંગરે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, હિતેશ વનિતાબેન છગનભાઈ પટોળિયાની આ ફરમાઈશ છે. મેં કીધું તું સો તોપોની સલામી, જેટલું અલ્પાબેનના સ્વર છે એટલું જ પછી નથી વંચાતું. પણ આ જ્યોત લાડાણીની આ તમારા માટે કમેન્ટ હતી, સો તોપોની સલામી, જેમણે તમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. રચના અધવર્યું કહી રહ્યા છે, વી ઓલ હેવ સો મેની રિક્વેસ્ટ બાય સિંગ વોટ એવર યુ ફીલ, જે તમને અનુકૂળ હોય ને તમને બેસ્ટ તમને લાગે એ ગાવ. મોર જાજે ઉગમણે દેશની પણ ખૂબ બધી ફરમાઈશ આવી છે ઘનશ્યામ જાસાણીની. ને હું થાકી જઉં બોલતા બોલતા, એટલી બધી ફરમાઈશ છે. શું લઈશું અમે? સપાકરું લેવું છે પણ 5 મિનિટ પછી. ઓકે, પીડી ચકલીની ફરમાઈશ છે. હા હા, તો જો મોર જાજે ઉગમણે દેશ થઈ શકે, જોઈશ. જલસા દ્વારા આ બધા ગીતો ઘણા બધા આવી ચૂક્યા છે, થોડું નવું કરીએ. એક દીકરીને ચકલીનું બિરુદ આપ્યું છે કવિએ, અને આ રચના મને પણ બહુ ગમે છે. એક પીણી તે ચકલી રે, આંગણીએ રમવાને આવી. એક પીણી તે ચકલી રે, આંગણીએ રમવાને આવી. રમવાને આવી સૌને ગમવાને આવી. રમવાને આવી સૌને ગમવાને આવી. વાવડ મેઘના લઈને રે, આંગણીએ રમવાને આવી. એક પીડી તે ચકલી રે, આંગણીએ રમવાને આવી. રમવાને આવી સૌને ગમવા.
ડલીએ ટહુકાને ટાક્યા હતા, ઈ તો દાદાના કાન મારે થોડું અમછું કહેવાને આવી, ઈ તો દાદાના કાન મારે થોડું અમછું કહેવાને આવી, રમવાને આવી સૌને ગમવાને આવી, રમવાને આવી સૌને ગમવાને આવી, વાવડ મેઘના લઈને રે આંગણીએ રમવાને આવી, એક પીડી તે ચકલી રે આંગણીએ રમવાને આવી, ખમા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી, મોરલીનો નાદ મોરલી કારે વગાડી, એ ખમા મારા ખમા 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 મારા, હા ખમા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડ, મારી શેરીએ થી કાન કુવરી આવતારે લો, મુખેથી મોરલી વગાડ તારેલો, એ હું તો ઝબકીને જોવાની શરીર લો, ઓઢિયાના અંબર વી શરીર લો, શેરીએથી કાન કુવરી આવતારે લો, મુખેથી મોરલી કારે વગાડી, એ મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લો, તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લો, ભરરે નીંદર માંથી જબકીને જાગી, એ ભૂલી ગઈ હા ભૂલી ગઈ હું તો શાન બાન મોરલી કારે વગાડી, એ સાંભળ સૈયાર રસી કરી તની વાતી જો, સાંભળ સૈયાર
પછી કરી તની વાત જો આજે અમે અચરજ દીઠા રે રૂપથી ગુણવાલા હો આજે અમે અચરજ દીઠા રે રૂપથી ગુણવાલા થયું કે અમે કોક સરસ મજાના ચોગાનમાં ગરબા રમી રહ્યા છે અને ક્યાંક આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આ બેસીને આ બોલવું પડે છે એ કંબખતી છે એ તમે નહીં માનો. અત્યારે જે પ્રકારનો માહોલ અહીંયા અમારા સ્ટુડિયોમાં બંધાયો છે એ પછી વચ્ચે કંઈ જ ઇન્ટરપ્ટ કરવાની કે વચ્ચે બોલવાની જરા પણ જરૂર લાગતી નથી ને ઈચ્છા પણ થતી નથી. એવો સરસ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે ત્યારે હું બહુ જ ટૂંકાવું છું, કારણ કે હવે આપણી પાસે જે સમય છે એને આપણે સંપૂર્ણપણે અલ્પાબેનને સમર્પિત કરીએ અને એમને એમને જે ગમે જે મનપસંદ પડે એવું કંઈક ગાય અને એ રીતે આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ. મારે તમને વારંવાર ખાલી એટલું કહેવાનું છે કે જલસો એ ગુજરાતી સંગીતની એકમાત્ર એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. આ આટલું કરવાનું ભૂલશો નહીં. અહીં સુધી આવ્યા છો એવું ના થાય કે ખાલી અહીંયા ફેસબુક ઉપર અમને જુઓ, અમને માણો અને જતા રહો. તમારો અંગૂઠો જ નહીં, તમારો આખે આખો હાથ જોઈએ છે, અમને તમારું પીઠબળ જોઈએ છે આ આ કાર્યક્રમને આ સાહસને થોડું વધારે આગળ પહોંચાડવા માટે. પ્લે સ્ટોર સુધી જાઓ, એપ સ્ટોર સુધી જાઓ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. થેન્ક યુ વેરી મચ. તરત જ અલ્પાબેન તરફ આગળ વધો. સપકરો જી હવે લઈ લઈ અને આ અંતિમ પ્રસ્તુતિ હશે હવે આપણી. હા, કે હજી થોડું નાની એવી લઈ લઈએ. ડોળે દિયે ગામડામાં લૂંટવાને દાડ પડે મરી ધમ રોડી વાળી કરાય કમે ધડકે પાતાળ શેષ ફડકી લાગ્યા ધકમ રડગ્યા કોરમ બાપી ઉઠડક્યા મેર ફડક્યા જોટાણા છેડ દિગ પાણ થિયા પાડે ચડી ચક ડાળ ડાળ મેદની ચકોર ધંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ દાયા કોરવા પાંડવ જુત મચાય કૃષ્ણ પૃથ્વીરાજ બાડી ભોગ દીધા હતા પેર પાછ ઘરવાડા વાળા ભૂકે જગાયા ગ્રીધાણ લાગણી ગણાતી હતી જાગી ખખ બ્રખ લેવા કુવારી ઉતરી પરી વરે વાને કંદ મુંડ માળા વાળા માથે શંકરે પર્યો રોગ ગાણી માગે થારી જાણે પહેલી વખત થઈ રહ્યું છે જલસોના સ્ટુડિયોમાં કે કોઈએ આટલી સરસ રીતે આટલી અદ્ભુત રીતે સપાકરું ગાયું હોય. મને લાગે છે કે એકવાર જોરદાર તાળીઓ સાથે આ આખે આખા
સપાખરું એ લોક સાહિત્યમાં એક અદ્ભુત પ્રકાર છે અને ઘણા બધા લોક સાહિત્યના મર્મીઓ, લોક ગીતોના મર્મીઓ એને પોતપોતાની રીતે ભજવતા રહે છે. અમારા આ સ્ટુડિયોમાં, અમારા જલસોના લાઈવ જેમિંગમાં સપાખરું એ પહેલી વખત પ્રસ્તુત થયું છે. અમને આ સરસ મજાના પ્રકાર, આ લોકસંગીતના, લોકગીતના આ આ પ્રકાર ની ઓળખાણ કરાવવા બદલ અલ્પાબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી વેરી મચ. અને હવે જ્યારે આપણી પાસે બહુ જ ઓછો સમય છે, તરત જ આપણે અલ્પાબેન પાસે પાછા જઈએ અને છેલ્લી પ્રસ્તુતિઓ સાંભળી. વાહ, ગુજરાતી જલસોમાં મેળ્યા છીએ એટલે જલસો માટે એક ગીત મેં અલગ રાખ્યું હતું. અરે વાહ, વાહ ભાઈ, વાહ વાહ વાહ. કારણ કે ગુજરાતી લોકો જોવે છે, ગુજરાતી સંગીત પીરસાઈ રહ્યું છે અને ગુજરાતી સાહિત્યને આપે જીવતું રાખ્યું છે એટલે ગર્વની વાત છે. અને ગર્વ છે, હું ગુજરાતી છું અને મને પણ ગુજરાતી સાહિત્ય બહુ ગમે છે. એક રચના. જેને હૈયે હિંમત ઉભરાતી, જેની વાત કદી ના બદલાતી, જેને હૈયે હિંમત ઉભરાતી, જેની વાત કદી ના બદલાતી, જુઓ ધૂમ મચાવે, જુઓ ધૂમ મચાવે ગુજરાતી, ધરતીને ધ્રુજાવે ગુજરાતી. ધરતી ને ધ્રુજાવે આ જલસો.
ભાઈ વાહ, ધૂમ મચાવે આ જલસો ને આજે, ધૂમ મચાવી દીધી અલ્પાબેન. વાહ ભાઈ વાહ, એક વાર જોરદાર તાળીઓ સાથે અલ્પાબેન અને આખી ટીમ ને આપણે વધાવી લઈએ. હવે હવે આ બસ, હવે અહીંયા આજે આટલું જલસો ધૂમ મચાવે છે, અલ્પાબેને ધૂમ મચાવી દીધી છે, આ કેફ લઈને આ પડઘો લઈને આજે ઘેર જવું છે અને હવે કાંઈ બીજું સાંભળવું નથી. હવે આપણે આટલે અટકીએ જેથી તમે આ પડઘાના એકદમ આમ નશામાં આમાં રહી અને તમે વારંવાર યાદ કરી શકો કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. અલ્પાબેન ગાવું છે હવે, હજી આપણે તમે કે આપણે હજી 5-10 મિનિટ હોય તો કરી શકીએ, કંઈ કામ સળંગ લઈ લઈએ અને એ છેલ્લું રાખીએ. પણ આજે આજે માહોલ જામ્યો છે, આ ડાયરો જામ્યો છે, એમાં આપણે હવે કંઈક છેલ્લે લઈએ છીએ. આ છેલ્લી 10-15 મિનિટની પ્રસ્તુતિ જેમાં હું બિલકુલ વચ્ચે નહીં આવું અને હવે પછી હું તમને ખાલી ટાટા બાય બાય કહેવા આવીશ. માત્ર જતાં જતાં મારે તમને ફરીથી એક વખત આ કોન્ટેસ્ટ વિશે યાદ અપાવવું છે. અમે નવરાત્રિના ઉપલક્ષમાં આ સરસ મજાની એક કોન્ટેસ્ટ લઈને આવ્યા છીએ, જે ગુજરાતી ગરબા ઉપરની એકમાત્ર કોન્ટેસ્ટ છે કે જેમાં તમે જીતી શકો છો 11,000 રૂપિયા રોકડા. તો તમારે કરવાનું એટલું છે, આટલું હવે મારું જરા ધ્યાનથી સાંભળી લો, આપણે 10 મિનિટ વધારે ખેંચી છે ત્યારે હું આ તમને કહેવા માંગીશ કે અમે 12 નવા ગરબા તૈયાર કર્યા છે અને એનું એક એક કોન્ટેસ્ટ તૈયાર કરી છે. તમારે કરવાનું છે એટલું કે અમારી જલસો એપ્લિકેશનમાં જાઓ, ગરબા કોન્ટેસ્ટ નામના અમારા આલ્બમમાંથી એ 3 ગરબામાંથી કોઈ એક ગરબો પસંદ કરો, તેમની ઉપર એ ગરબા ઉપર તમારો તમારા મિત્ર સાથેનો અથવા તો મિત્રો સાથેનો એક સરસ મજાનો ગરબો કરો, વિડીયો એનો શૂટ કરો, એનો વિડીયો બનાવો અને અમને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર કે ટ્વિટર ઉપર જલસો મ્યુઝિકના હેન્ડલ ઉપર મોકલી આપો અથવા અમને જ્યાં પણ હો ત્યાંથી અમને ટેગ કરો. જલસો મ્યુઝિક અમે FB ઉપર છીએ અને હેશટેગ મારો જલસોના ગરબા. આટલું કરશો તો આ 11,000 રૂપિયા તમારા છે. બરાબર યાદ રાખી લો, લાગતા વળગતા મિત્રોને કહો નવરાત્રી પહેલાનો ખર્ચો કાઢી લો, અમે આ વ્યવસ્થા ખોટવી છે. બરાબર, ઓકે, આટલું યાદ રાખો, જલસો ડાઉનલોડ કરો ફટાફટ. અલ્પાબેન પાસેથી કંઈક જતા જતા સરસ મજાનું કંઈક સાંભળી લઈએ. ગરબાની વારંવાર વાત આવે છે, જી જી જી, એટલે માતાજીનું જ લઈશ. વાહ, હે નવલા ખાય લો બડિયાડિયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે, નવ નવલા ખાય લો બડિયાડિયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે, ઓડી કાળી કાંબડિયું લાલ ધાબડિયું ફૂલ છાબડિયું શિર ફરે, ઓડી કાળી કાંબડિયું લાલ ધાબડિયું ફૂલ છાબડિયું શિર ફરે, હયે હે મહાસડિયું માણક મઢિયું મોતીએ જડિયું તેજ જરે, પગનું પૂર કાઢલા કાંબિયું શોભિયું, પગનું પૂર કાઢલા કાંબિયું શોભિયું, હે મની પોચ્યું હાથ પરે નવલા ખાયેલો બડિયાળિયું, નવ લાખાય લો પડિયાડિયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે, નવ 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 લાખાય લો પડિયાડિયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે. મારી
માટી શેષ મહેશ ગુમેશ દિનેશ સુરેશ ઉદેવ ધ્યાનધર એમાં અક્ષર વ ગંધર્વ કિન્નર ચારણ નારદ મુનિ ગાન કરે મુનિ અદ્રિત દિચ્ય કશ વશિષ્ઠ મતમીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાય મળી મતમીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાય મળ મત પરણી જીવણી બાલવી બલ્લાડ બુટ ભવાની સાથ વળે વળી વિપળી દેવલ હોલવ રવડી ખોડલ સંગે રાસ રમે માડી મોગલ સંગે રાસ રમે કવિયો યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની સોમનાથ જય દ્વારકેશ જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની સ્વર્ણ અક્ષરે લખશે કવિયો યશ ગાથા ગુજરાતની ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની
વાહ ભાઈ વાહ વાહ, એક વાર જોરદાર તાળીઓ આ આખે આખા કાર્યક્રમ માટે, આ સરસ મજાના કલાકારો માટે. અલ્પાબેન, ઉમેશભાઈ, ભીમરાજભાઈ અને નરેશભાઈને આપણે જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ. ખૂબ જોરદાર, અતિશય ઉત્સાહ સાથે અને ઉમળકા સાથે આ આખે આખા આ કલાકારોને વધાવો. કેટલું અદ્ભુત સંયોજન, કેટલું સરસ મજાનું સંચાલન અને કેવા સરસ મજાના આ લોકગીતો. બસ આ જ છે આપણો ખરો જલસો, આપણી ભાષાનો આ જલસો. એટલે જ અમે દર શુક્રવારે આ જલસો કરતા રહીએ છીએ અને અહીંયાથી કોઈક એક કલાકારને બોલાવીને ગુજરાતી ગીત સંગીતને ભરપૂર માણતા માણતા તમારી સમક્ષ પ્રસ્તુત કરતા રહીએ છીએ. માટે વારંવાર કહું છું, આ બધું જ અમે સરસ રીતે સાચવીને અમારી એપ્લિકેશનમાં મૂક્યું છે. તમે ડાઉનલોડ કરી લો આ એપ્લિકેશન અને અહીં સુધી આવ્યા છો તો અમને થોડો વધારે તમારું પીઠબળ આપો, તમારી હાજરી આપો અને આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. અત્યારે અહીંયા વિરમીએ છીએ, આવતા શુક્રવારે ફરીથી ભેગા થઈશું. ત્યાં સુધી જલસો પર આવેલા તમામ ગરબા જે અમે નવા તૈયાર કર્યા છે એ સાંભળજો, તમારો પ્રતિભાવ મોકલજો. આ કોન્ટેસ્ટ વિશે હવે તમને પૂરતી માહિતી છે, તમે અમારી એપ્લિકેશનમાં જશો ત્યાં પણ માહિતી મળી રહેશે, અમારા દરેક સોશિયલ નેટવર્કિંગ હેન્ડલ ઉપર મળશે. લોકો સુધી આ કાર્યક્રમ પહોંચાડજો, આ વાત પહોંચાડજો અને આપણી આ ભાષાનો રણકો, આ ટહુકો આ નવરાત્રિના ખાસ દિવસોમાં લોકો એને ઝીલી લે, એની ઉપર પોતાના મનગમતા ગરબા કરે અને આપણી આ ભાષાની મહેક આ રણકો જળવાઈ રહે એવા પ્રયત્નોમાં અમારી સાથે રહેજો. અત્યારે અહીંયા વિરમીએ છીએ, આવતા શુક્રવારે ફરીથી મળીએ છીએ ત્યારે. અલ્પાબેન, ખૂબ 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 આભાર, ધન્યવાદ, થેન્ક યુ વેરી વેરી મચ અમારી સાથે જોડાવા બદલ. અને ઉમેશભાઈ, ભીમરાજભાઈ અને નરેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભારી છું. વાહ, વોટ અ પ્લેઇંગ, વોટ અ પ્લેઇંગ, મજા પડી ગઈ, અદ્ભુત. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. તમે બધા જ જે અમારી સાથે જોડાયા છો એમનો પણ આભાર માનું છું. અત્યારે અહીંયા અટકીએ છીએ, આવતા શુક્રવારે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી કરતા રહો જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની. બાય, આવજો.